મળતી માહિતી અનુસાર સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકાના નાના ગોરૈયા ગામે રહેતા શાંતિલાલ પટેલનો ગત તારીખ 25મી ઓક્ટોબરના રોજ પોતાના ખેતરની ઓરડીમાંથી મૃતદેહ મળી આવ્યો હતો. બનાવના પગલે જિલ્લા પોલીસ વડા ડોક્ટર ગિરીશ પંડ્યા સહિત પાટડી પોલીસ કાફલો તાબડતોબ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. જો કે પોલીસને અજાણ્યા શખ્સો દ્વારા ખેડૂતને ગળે ટૂંપો દઈ મોત નિપજાવ્યાની શંકાઓ સેવાઈ રહી હતી, જે બાદ ખેડૂતને સ્મશાન ક્રિયામાં તેનો એકનો એક પુત્ર અમિત પટેલ હાજર રહી મળતા અમિત પોલીસના શકના દાયરામાં આવ્યો હતો. પોલીસે વધુ તપાસ માટે સુરેન્દ્રનગરથી ડોગ સ્કોડ અને એફએસએલ તથા રાજકોટથી ફિંગરપ્રિન્ટ રીડર જેવી ટીમની તપાસમાં મદદ લીધી હતી. ત્યારબાદ શકના દાયરામાં આવેલ અમિતની પોલીસે અટકાયત કરી હતી. ત્યારે ભાંગી પડેલા અમિતે પોલીસને સમગ્ર વિગતો જણાવી હતી, જેમાં અમિતે જણાવ્યું હતું કે પોતાના પિતા સાથે ઘણા સમયથી અણબનાવ હતો, બોલતા પણ ન હતા. જ્યારે પિતાનું ઘર ગામમાં હોવા છતાં પણ તેઓ વાડીએ ઓરડીમાં રહેતા હતા અને પુત્ર ગામમાં આવેલ ઘરમાં પરિવાર સહ રહેતો હતો. વધુમાં તેઓના પિતા પાસે 100 વીઘાથી પણ વધારે જમીન હતી, જેથી પુત્રએ પોતાના પિતાને જમીન પોતાના નામે કરવા માટે કહ્યું હતું. પરંતુ જમીન પોતાના નામે ન કરતા પુત્રએ પોતાના પિતાની હત્યા કરવાનો કારસો ઘડ્યો હતો, જેમાં પોતાના ગામમાં જ રહેતો એક શખ્સ કે જેને ₹10 લાખનું દેવું હતું, જેને પોતાના પિતાની હત્યા કરવા ₹10 લાખની સોપારી આપી હતી. ત્યારે હાલ તો પોલીસે અમિત પટેલ સહિત અન્ય એક શખ્સની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.